હરિઓમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તમે હવે નવા વર્ષના નવા સત્રની શરૂઆત એટલે કે ધોરણ એક માં આવી ગયા છો, ખરું ને? પહેલા કયા ધોરણમાં હતા? સિનિયર કેજી. શેમાં હતા? સિનિયર કેજી. હવે પહેલા ધોરણમાં તમે આવી ગયા. તો આજનો આપણો વિષય છે ગુજરાતી બે. ધોરણ એક વિષય ગુજરાતી બે. હવે એમ થાય તમને કે ગુજરાતી બે એટલે શું, તો આપણે એ વિશે આજે સમજીશું, બરોબર? તો તમને વિષયમાં એટલે કે આપણે પહેલા ધોરણના વિષય ગુજરાતી ગણિત અને અંગ્રેજી એમ ત્રણ વિષય છે. તમારા વિષય કેટલા છે? ત્રણ. કેટલા છે? ત્રણ. કયા કયા? ગુજરાતી, ગણિત અને અંગ્રેજી. ગુજરાતી, ગણિત અને અંગ્રેજી એમ આપણા ત્રણ વિષય છે. તમે કયા ધોરણમાં છો? ધોરણ એક, બરોબર? તો હવે તમારે થોડી બુક વિશે, આજે પહેલો પ્રિયડ છે ગુજરાતી બેનો, તો નોટો વિશે પણ માહિતી મેળવી લઈએ, બરોબર? તો ગુજરાતી એક એમાં ગુજરાતી છે એમાં એક એના બે ભાગ છે, એટલે કે ગુજરાતી એમની તો પાઠ્યપુસ્તક છે. ગુજરાતી ગુજરાતી બે, બરોબર? ગુજરાતી એક અને ગુજરાતી બે. હવે ગુજરાતી એક માં ડબલ લીટી વાળી નોટ બનાવવાની છે. ગુજરાતી એક માં ડબલ લીટી વાળી નોટ એટલે કે કેવી નોટ બનાવીશું? તો આ ડબલ લીટી આવશે, બરોબર? આ વચ્ચેની લીટીમાં આપણે લખવાનું રહેશે. દાખલા તરીકે કમોડ. તો આ રીતે તમારે આવી ડબલ લીટી વાળી નોટ બનાવવાની છે. તો કુલ કેટલી નોટો થશે? તો ગુજરાતી વિષય છે એ ગુજરાતી એક, એટલે એની એક નોટ, બરોબર? પછી આ ગુજરાતી બે, ગુજરાતી બે, ગુજરાતી કુલ વિષય કેટલા? તો ગુજરાતી, ગણિત અને અંગ્રેજી ત્રણ વિષય, એમાં ગુજરાતી એક છે એની એક નોટ ડબલ લીટી વાળી, અને ગુજરાતી બે છે એની પણ એક નોટ. કેવી? ડબલ લીટી વાળી નોટ. કેવી? ડબલ લીટી વાળી નોટ. અંગ્રેજીમાં ચાર લાઈન વાળી. કેવી? ચાર લાઈન. એ તો તમને ખ્યાલ છે, બરોબર ને? પછી ગણિતમાં તો ખાનાવાળી, એ પણ સિનિયરમાં આપી હતી ને, તો ખાનાવાળી, બરોબર? કુલ કેટલી નોટો થઈ આપણે? ચાર. એ ગુજરાતી એકની ડબલ વાળી, ડબલ લીટી વાળી બે નોટ થઈ, ગુજરાતી એક અને ગુજરાતી બે. હવે ગણિતમાં ખાનાવાળી, ગણિત પ્રિય હતો એમાં પણ મેં સમજાવ્યું હતું, તો આવી ખાનાવાળી સિનિયરમાં આવતી હતી ને, જુનિયરમાં પણ ભણી ગયા છો, તો સર આ ખાનાવાળી પણ તમારે ભણી દીધી. અને અંગ્રેજીમાં ચાર લાઈન વાળી, ફોર લાઈન વાળી નોટ આવે છે, તે અંગ્રેજી કુલ ચાર નોટ બનાવવાની રહેશે, બરોબર? કે બીજું કે વિડીયો તમારે
હવે ચાલુ થઈ ગયા એટલે રોજના રોજ વિડિયો આવે તો એ પ્રમાણે નોટો બનાવવાની અને જેનો વિડિયો હોય કે ગુજરાતી એકનો હોય તો ગુજરાતી એકની બુક અને એની નોટ લઈને બેસવાનું ગુજરાતી એકની બુક અને તેની નોટ લઈને બેસવાનું ગુજરાતી બેનો હોય તો એમાં તો બુક હોય નહીં ગુજરાતી બેમાં આપણે પાઠ્યપુસ્તક છે નહીં કે કોઈ ચોપડી નથી ફક્ત નોટ હશે ગુજરાતી બેમાં ફક્ત નોટ તો ગુજરાતી બેનો વિડિયો જોવા બેસીએ એટલે બે નંબરની ગુજરાતી બેની નોટ લઈને બેસવાની બરોબર પછી હું આગળ સમજાવું છું કે ગુજરાતી બેમાં શું આવે બરોબર એક વ્યાકરણ જ છે હવે વિડિયો જોવા બેસે અને ગણિત નો આવ્યો તો કેવી નોટ લઈશું ખાનાવાળી કેવી નોટ ખાનાવાળી અને હા ગણિત આપણે એમાં પાઠ્યપુસ્તક પણ બતાવ્યું હતું તમને કે પાઠ્યપુસ્તક તમારે લઈને બેસવાનું બરોબર પાઠ્યપુસ્તક પણ લેવાનું અને એની નોટ બે વસ્તુ લઈને બેસવાનું બરોબર પહેલા સમજાવી એટલે સમજવાનું કારણ કે આપણે સ્કૂલમાં તો આવી શકીએ તેમ નથી પણ વિડીયો દ્વારા પણ પહેલા થોડી સમજ આવે હજુ નાના છો પણ પહેલા સમજીએ અને પછી વિડીયો તો એવું જ હોય ઓનલાઈન હોય આપણે તો જેમ લખાય એમ લખવું પડે વિડીયો તો સ્ટોપ કરી અને પછી આપણે લખી શકીએ તો પહેલા શું કરવાનું ધ્યાનથી જે પીરિયડ હોય જે પ્રકરણ ચાલતું હોય એ સમજવાનું અને પછી આપણે સારા અક્ષરે લખવાનું અને એવું થાય કે જોઈન જોઈન અક્ષર આપણે કે નથી સારા આવતા તો પહેલા એક્સ્ટ્રા નોટ કે એવું લઈ બેસવાનું તો એમાં લખી અને પછી ગુજરાતી નો પીરિયડ હોય તો ગુજરાતી એની નોટમાં સારા અક્ષરે ઉતારવાનું બરોબર તો એ પ્રમાણે અંગ્રેજીની વાત કરીએ અંગ્રેજીમાં પણ બેન તમને સમજાવશે તો અંગ્રેજીમાં ચાર લાઈન વાળી દો જે એ બી સી ડી લખતા હતા ને એવી નોટ અંગ્રેજીની લાવી દેવાની અને એમાં લખવાનું હવે ટેક્સ્ટ બુકો તો તમારે નવા લાવવા એટલે કે કોઈના પહેલા આપણી આગળ ભણી ગયા હોય તો એમના પણ ચાલે બરોબર મોટે ભાગનું બધું જ આપણે વિડીયો દ્વારા તો લખીશું જ અને સમજીશું પણ ખાસ વિડીયો આપણે રેગ્યુલર જોવાનો અને બધું જ નોટમાં લખવાનું કેમ કે આપણે સ્કૂલે નથી આવતા તો ઘરે આપણે વિડીયો દ્વારા જ અભ્યાસ કરવાનો છે તો એ ક્યારે આપણને ખબર પડે રોજનો રોજ આપણે વિડીયો જોઈએ એટલે ખબર પડે બરોબર તો આ રીતે વિષય ત્રણ અને નોટો ચાર હવે એમાં ગુજરાતીની પાઠ્યપુસ્તક અને ગણિતની એમ બે બુકો મેં કીધું ને કે કોઈની આગળ ભણી ગઈ હોય કોઈ આજુબાજુ હોય તો એની લઈ લેવાની તો એ લેવાની અને અંગ્રેજીની પ્રાઇમર બુક અંગ્રેજીની પ્રાઇમર બુક મળતી હોય તો લાવી દેવાની કારણ કે સ્પેલિંગ તો બધા લખાય છે પણ પછી ચિત્ર પરથી એ અહીંયા બતાવવામાં આવે ચિત્ર પણ તમારી જોડે પ્રાઇમર બુક હોય ને તો સારો ખ્યાલ આવે કે આ ચિત્ર કેટનું છે તો કેટનો સ્પેલિંગ સી એ ટી બરોબર સી થી શરૂ થતો કેટ કેમલ એ બધા ચિત્રો આપણને જોઈને મૂળાક્ષર આલ્ફાબેટની ખબર પડે તો તમને હવે સમજ આવે કે લખવાનું હોય તો લખી દેજો કે ગુજરાતીની બે નોટો ડબલ લીટી વાળી અંગ્રેજીની ચાર લાઈન વાળી અને ગણિતની બરોબર હવે આપણો નોટોનો ખ્યાલ તમે મેળવી લીધો અને બુકનો પણ ખ્યાલ તમે મેળવી લીધો બરોબર ને બુકનો પણ ખ્યાલ થઈ ગયો તો હવે આપણે ગુજરાતી બેમાં શું આવશે આજે ફક્ત સમજ મેળવીશું તમારે કશું જ લખવાનું નથી શાંતિથી તમે સમજો તો ગુજરાતી બેમાં આ રીતે ડબલ લીટી વાળી નોટ જોઈશે બરોબર
तो बलूची वाली केम गई तो आपड़ा अक्षर सारा रही जेमा भले सारा रही आ तो अन सिंगल लिपि होय तो कबर लखाय तो तुम्हें आप लखो आ तो एक नामो आ मोटो आ पाछी मोटो अक्षर ना ठेकाना रहे नहीं आपे सारा अक्षर रहे માટે આપણે ડબલ લીટી વાળી નોટનો ઉપયોગ કરીશું ડબલ લીટીમાં સરસ પેન્સિલથી લખવાનું બરોબર આમ તો સમાનાર્થી સમાનાર્થી શબ્દો ગુજરાતી બે એટલે શું એ હું તમને સમજાવું ગુજરાતી બે એટલે વ્યાકરણ માં શું કહીએ વ્યાકરણ હવે ગુજરાતી શું છે આપણી માતૃભાષા છે શું છે માતૃભાષા છે જે આપણને બોલતા આવડે છે આપણે વાતો કરીએ છીએ એ ગુજરાતી આપણી માતૃભાષામાં જ વાતો કરીએ છીએ આપણે હિન્દીમાં બોલતા નથી બીજું કે ગુજરાતી બે એટલે ગુજરાતીમાં સમાન અર્થ હોય છે શું હોય છે સમાન અર્થ બરોબર પણ શબ્દ સમાન અને એના અર્થ અલગ અલગ હોય કેવું હોય અર્થ અલગ અલગ હોય તો એ વ્યાકરણ છે શું છે વ્યાકરણ છે તો સમાનાર્થી એટલે સમાન અર્થ ધરાવતા એના જેવો જ બીજો અર્થ ધરાવતા સમાનાર્થી એટલે શું તો સમાન અર્થવાળો શબ્દ શું કહી શકીએ આપણે સમાન અર્થવાળો શબ્દ સમાન અર્થ એટલે એના જેવો જ બીજો અર્થ એના જેવો જ બીજો અર્થ દાખલા તરીકે સવારે સવાર પડે સવાર પડે આપણે ઉઠીએ એ શું થાય સવાર પડી ગયું શું થયું ભાઈ સવાર પડી ગયું તો આ સવાર એટલે એનો બીજો અર્થ પણ છે એનો બીજો અર્થ પણ છે આપણે સવારથી જ શુભ શરૂઆત કરીએ તો સૌથી પહેલા સવાર સવારે ઉઠીએ એટલે ક્યારે ઉઠીએ આપણે સવાર થઈ ગયું એટલે ઉઠ્યા સવાર થઈ ગયું એટલે ઉઠ્યા સવાર સવારે પછી શું કહીએ બપોર અને રાત્રે બરોબર તો એક દિવસ છે એને સવારનો સમય શું કહીએ સવારનો સમય 12 વાગે એટલે બપોરનો 3-4 વાગ્યા સુધી કહીએ 3-4 વાગ્યા સુધી બપોર છે શું કહીએ હજુ બપોર છે અને સાંજ પડે છે 5 વાગ્યાથી સાંજ પડે ને અને પછી રાત્રે તો સવાર બપોર સાંજ અને રાત્રે એટલે કે અંધારું થઈ જાય સૂરજ ડૂબી જાય એટલે રાત્રે તો સવાર તો સવારને બીજું શું અર્થ થાય ખબર છે બેટા તો પ્રભાત પ્રભાત બરોબર સવાર એટલે પ્રભાત હવે આ પ્રભાત પ્રભાત એટલે પણ સવાર આ પ્રભાતને પણ બીજો અર્થ શું સવાર અને આ સવાર સવાર થઈ ગયું વહેલી સવારે ઉઠવાનું છે સવાર થઈ ગયું એટલે પ્રભાત એનો અર્થ એક જ છે કે સવારે ઉઠીએ સવારે એટલે કે વહેલા ઉઠીએ તો સવાર થયું તો સવારે એટલે પ્રભાત શું કહીએ પ્રભાત બંને શબ્દો અલગ અલગ છે શું છે બંને શબ્દો અલગ અલગ છે પણ એનો અર્થ શું છે એક જ છે એનો અર્થ એક જ છે સવાર એટલે પ્રભાત પછી સાંજ એમ કહીએ કે સાંજ હવે સાંજને બીજું શું કહેવાય સંધ્યા સંધ્યા સાંજને બીજું શું કહીએ ભાઈ સંધ્યા
તો સવારે તો પ્રભાત તો સવાર પડે તો પ્રભાત થયું એમ પણ કહી શકો અને સવાર પડ્યું એમ પણ કહી શકો સાંજ પડી તો સાંજ પડી એની સંધ્યા થઈ સંધ્યાની સંધ્યા સમય આરતી થાય ને ભગવાનની સાંજના ક્યારે થાય સંધ્યાકાળે ક્યારે થાય ઘણા આપણે દાદા દાદી હોય ઘરે તો આપણને સમજાવે ઓકે સંધ્યાકાળ થયો તમને ખ્યાલ ના આવે નાના છોકરા કે સંધ્યા એટલે શું તો એ સાંજ જ સંધ્યા એટલે શું કહેવાય સાંજ તો એ સમાનાર્થી શબ્દ થયો ચોકડી શું મૂકીશું ચોકડી હવે વચ્ચે
પરીક્ષામાં પણ લખતા હોય તો આગળ તો હોયના પછી શું ડેશ નહીં કરવાનો વિરોધી શબ્દમાં આ ડેશ નહીં કરવાનો બરોબર શું કરીશું આ ચોકડી શું મૂકીશું ચોકડી તો વિરોધી શબ્દ સમજાવો વિરોધી શબ્દ એટલે શું તો આગળ આ શું છે આગળ તો એનું ઉલટું શું થાય એનું ઊંધું શું બોલીએ આપણે પાછળ તમે ક્યાં છો મારી આગળ તો એનું ઉલટું શું બોલું પાછળ બરોબર તો એ કયા શબ્દો થયા વિરોધી શબ્દો થયા કેવા શબ્દો થયા વિરોધી શબ્દો થયા આગળ તો એનું ઉલટું ઊંધું પાછળ તો એ વિરોધી શબ્દો કયા થયા વિરોધી હમણે સમજાય કે પૂર્વ પશ્ચિમ સામ સામે પણ કેવી એક પૂર્વ દિશામાંથી આવે અને એક પશ્ચિમ તો બંને ઉલટી દિશામાંથી આવે એક દિશામાંથી આવતા નથી તેવી જ રીતે આગળ વિરોધી શબ્દો છે તો એનો અર્થ કઈ રીતે મેળવશો આગળ તો પાછળ શું થાય ભાઈ પાછળ તો વિરોધી થયો શું થયો શબ્દ વિરોધી આગળ તો પાછળ એ વિરોધી શબ્દ શું કહીએ આપણે વિરોધી કે જેનો ઉલટો અર્થ નીકળે બરોબર હવે બીજો ઉપર તમે કહેજો મને હા શું આવશે જવાબ ઉપર આપણે ઉપર જતા હોય તો મમ્મી શું કે પડી જવાય શું કર નીચે ઉતર શું કે નીચે ઉતર સીડી પર ઉપર ચડતા હોય બીજે માળ પડી જઈશ શું કર તું નીચે ઉતર તો ઉપર તો શું થાય નીચે ઉપર તો શું થાય નીચે તો આ શું થાય બે શું મૂકવું આ ચિહ્ન યાદ રાખવાનું બરોબર હવે આ તો ખ્યાલ આવી ગયો તમને લખાઈ ગયું હશે બરોબર સમજી લેવાનું બરોબર
જેવું છે આપણી જેટલું મગજદારું છે જેટલી આપણે ખાવા પડે આ એવો જ કોર્સ છે પણ ક્યારે સરળતાથી આવે કે પહેલા આપણે સમજી જઈએ ત્યારે બરાબર તો સૂરજ એનો સમાન અર્થ રવિ પણ જો વિરોધીમાં સૂરજ હોય તો ચંદ્ર બરોબર એવી રીતે નાનું વિરોધી નાનું તેનું ઉલટું શું થાય મોટું શું થાય મોટું આ ફક્ત સમજ માટે જ લખાવું છું એટલે તમારે લખવાની જરૂર નથી અહીંયા દિશા વિરોધીમાં ચોકડી હંમેશા આવે વિરોધી શબ્દમાં જે કેવું છે કે શબ્દ હોય એના પછી ચોકડી ફરજિયાત આવે આ ડેશ આવે નહીં બરોબર ફક્ત વિરોધીમાં તો નાનું તો એનો વિરોધી શું થાય ભાઈ મોટું શું થાય મોટું તો વિરોધી શબ્દ થઈ ગયા ને તો આ પ્રમાણે સમાનાર્થી શબ્દોને વિરોધી શબ્દો હજુ બીજા શબ્દો છે એ આગળના પીરિયડમાં હું તમને સમજાવીશ પછી શાંતિથી લખીશું બરોબર આ વિડીયો અહીંયા પૂરો કરું છું હરિ ઓમ બધાને